હેલો સખિયા, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. હું પ્રીતિ પટેલ. આજે કોંકણી ડીશ, ગોવા બાજુ જે લોકો હોય છે એ આમ ભૂમેળું કરીને એક ડીશ છે જે ખાતા હોય છે. આપણે એનું સિમ્પલ નામ પાડી દઈએ, કેરીની કરી. ઠીક છે, તો એના માટે આવી નાની નાની કેરીઓ હોય છે એને આ રીતે છોલી લીધી છે અને એનું આપણે આ ડીશ બનાવીશું. તો આપણે એ બનાવવા માટે જોઈશે લીલા મરચાં, ધાણા, હિંગ, રઈ, લીમડી, ગોર, મીઠું. આ રઈ હિંગ આટલી બધી નથી નાખવાની, આ બતાવવા માટે જ મૂકી છે. લાલ મરચાં જોઈશે, ગોળ જોઈશે. આપણે સાથે જોઈશે નારિયેલ, જે આપણે નારિયેલ ભગવાનને ધરાય છે ને, અડધી કાચલીનું આ નારિયેલ લીધું છે, એ નારિયેલ છે. અને આટલી બધી કેરી. તો ઇન્ગ્રેડિયન્ટ્સ અને સામગ્રી મેં બધી બતાવી દીધી છે, તો ચાલો આપણે શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે સૌથી પહેલા આપણે એમાં રઈ નાખીશું. રઈ ચટચટ થવા માંડી છે, આપણે હિંગ એડ કરીએ એમાં. હવે આપણે લાલ મરચા નાખીશું, લીમડો નાખ્યો આપણે, લીલા મરચા એડ કર્યા. અને હવે આપણે પેલી જે કેરીઓ જે છોલીને રાખી છે નાની નાની, એ બધી એડ કરીશું. તો આ રીતે આપણે કેરી એડ કરી છે. હવે આમાં આપણે પાણી નાખીશું. ગોર એડ કરીશું. જેટલી કેરી ખાટી એટલો ગોળ વધારે જશે. હવે આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હલાવતા રહીશું નીચે, નહીં તો ચોંટી જશે. ધાણા પણ હમણાં જ એડ કરી દઈશું. અત્યારથી એડ કરીશું એટલે ધાણાનો ફ્લેવર સરસ આવી જશે. હવે લાસ્ટમાં એડ કરીશું આપણું કોપરું, અડધી કાચલી કોપરું. હવે આપણે એને ઢાંકીને એક 10-1 મિનિટ સુધી રવા દઈશું. તો હવે આપણે સરસ એને હલાવીને મિક્સ કરી દઈશું અને હવે એને ઢાંકીને રાખીશું. હવે 10 મિનિટ પછી આપણે જોઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી કેરીની કરી રેડી છે. આપણે એને કાં તો રોટલી સાથે ખાઈ શકીએ, કાં તો રાઈસ સાથે, કાં તો એમનેમ પણ વાડકામાં ભરીને બેસીને ટીવી જોતા જોતા ખાવ તો બહુ જ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ પ્રેસ ધ બેલ આઇકન બટન. થેન્ક યુ, કીપ વોચિંગ.